નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે યુટ્યુબ, ટ્વિટર અને તક એપ્લિકેશનના માધ્યમથી જોડાયા છો. આ લાઇવ ચેટમાં આજે આપણે મોન્સૂનની તમામ અપડેટ્સ વિશે વાત કરવાના છીએ. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટથી લઈને તમામ જિલ્લાઓમાં પણ અલર્ટ આપી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ લાઇવ ચેટની સાથે સાથે આપને એ પણ જણાવવા માંગીશ કે આપ પણ આપના વિસ્તારમાં કેવો માહોલ છે, શું વરસાદ વરસી રહ્યો છે, શું છે સ્થિતિ, તેના વિશે પણ કમેન્ટ બોક્સમાં અમને જાણ કરી શકો છો. તો આ લાઇવ ચેટને આપણે ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ છીએ. સૌ પ્રથમ આપને આ દ્રશ્યો બતાવી, આ દ્રશ્યો છે વડોદરાના. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. વડોદરા, સુરત તેમજ જૂનાગઢમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પ્રથમ વરસાદે જ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે. આ વડોદરાના દ્રશ્યો જે ગુજરાત તકના સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. શહેરના અલકાપુરી, ગરનાળામાં પણ સિટી બસ ફસાઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ સાથે જ બસ પાણીમાં પણ ફસાઈ ગઈ. જ્યારે બીજી બાજુ લહેરીપુરા દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણીમાંથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ફૂટકાઈ હતી, જે બાદ અન્ય એમ્બ્યુલન્સને બોલાવવાની પણ ફરજ પડી. આ હાલ વડોદરાના દ્રશ્યો આપ ગુજરાત તકની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. આપના ત્યાં શું છે માહોલ, વરસાદ વરસી રહ્યો છે કે કેમ, તમામ અપડેટ્સ આપ અમને કમેન્ટ બોક્સમાં પણ જાણ કરી શકો છો. ચોમાસની સીઝનના પ્રારંભને લઈને ગુજરાતમાં સારા એવા મેઘ મંડાણ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે. તો ચોમાસું સિઝનના પ્રારંભને લઈને જ ગુજરાતમાં સારા એવા મેઘમંડાણ થયા છે. અમદાવાદ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હાલ. ત્યારે અમદાવાદ હોય કે પછી વડોદરા હોય, ભારે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. અમદાવાદની પણ ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ, પશ્ચિમ અને એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. એરપોર્ટ સર્કલ પાસે રસ્તા પર પાણી ભરાયા હતા. આ સાથે જ એરપોર્ટ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નર્મદા, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, ખેડા તમામમાં શું સ્થિતિ છે એ પણ આપને બતાવીશું. આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યમાં 4 દિવસ વરસાદી વાતાવરણ જોવા મળશે, જેમાં આગામી 2 દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.
નોંધનીય છે કે ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી પહેલાથી જ કરી દેવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ આ આગાહીને લઈને એનડીઆરએફ સહિતની દળની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. વધુમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ જ રીતે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. બીજી બાજુ ચોમાસાને લઈને અંબાલાલ પટેલે રાહતરૂપ આગાહી કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે આ વરસાદ સુરતમાં ખારીપુરના કારણે કેવા હાલાત બન્યા છે. હું અત્યારે જોઉં છું, ગામનો રસ્તો છે, એ સણિયા ગામ છે અને સણિયા ગામનો આ મુખ્ય રસ્તો છે અને આપ જોઈ શકો છો આખા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા છે, ખાડીનો પાણી છે અને એની આજુબાજુ જે ઘરો છે ત્યાં પણ પાણી ઘૂસી ગયું છે, સ્પષ્ટપણે અહીંથી દેખાઈ આવે છે. આપ જોઈ શકો છો પીળા કળરનો જે ઘર છે એમાં પાણી ઘૂસી ગયું છે. આગળ જે ઝોપડાઓ બનાવેલા છે, લારીઓ અહીંયા લગાવેલી છે, બધા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સાથે સાથે અહીં આપ જોશો તો કોઈ સમંદર જેવું લાગશે, પણ આ સમંદર નથી, આ ખાડીનો પાણી છે અને દર વર્ષે આ જે પાણી છે ખાડીનો આ રીતે જ ભરાય છે અને લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. અને સણિયા ગામની આ તસવીરો છે જે સુરત મહાનગરપાલિકાની અંદર આવી ગયું છે અને આ તસવીરોમાં પણ આપ જોઈ શકો છો આ જે ગામના બે છોકરાઓ છે પાણીમાંથી પસાર થઈને ક્યાંક જઈ રહ્યા છે. સામે એ ગામનો મુખ્ય રોડ છે, ગેટ છે અને ગેટથી આ બાજુ અવરજવર લોકો માટે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે કોઈ પણ નીકળી નહીં શકે. હા, ટ્રેક્ટર વગેરે હોય તો એની સાથે ભલે ગામના લોકો નીકળી શકે, બાકી કોઈ અહીંથી વાહન પસાર ના થઈ શકે. બીજી બાજુ આપ જોશો તો આ ગામનું એક મંદિર છે જે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે, પાણી જે મંદિરની અંદર છે એકદમ ભરાઈ ચૂક્યો છે. તો ગામની આ તસવીરો દર વર્ષે અહીંયા જોવા મળે છે અને આજે ફરીથી જે 4 દિવસની વરસાદ થઈ છે સુરતમાં ત્યારે આવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સણિયા ગામની તસવીરો સુરત મહાનગરપાલિકાની આ તસવીરો છે જે મહાનગરપાલિકાની અંદરમાં આવે છે. તો આ રીતે આ ગામમાં ખાડીનો પૂર જે છે એમ કહી શકાય આવી ગયો છે અને આ ખાડી જે કાકરાપાર ખાડી છે, કોયલી ખાડી છે, એ ત્રણેય ખાડીઓ અહીંયા ગામની નજીક જ ભેગી થાય છે અને આગળ જે સુરતની જે શહેરની શરૂઆત થાય છે હું આપને બતાવી દઉં છું કે શહેરની જે શરૂઆત થાય છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટો, મોટી મોટી બિલ્ડિંગો જે છે બંધાઈ ગઈ છે અને એના કારણે જે ખાડીઓનું પાણી નીકળવાનો જે સ્કોપ હતો એ સાંકડો થઈ ગયો છે અને જેના કારણે પાણી જે છે બેક આવે છે, લોકોના ઘર સુધી પહોંચે છે. તો આ તસવીરો સુરતના સણિયા ગામની, જ્યાં આપ અમારે ઘૂંટણ સુધી પાણી જોઈશું કે ઘૂંટણથી ઉપર સુધી આ પાણી આપ જોઈ શકો છો કે આ મેઇન રોડ છે ગામનો અને આ રોડ પર ઘૂંટણ સુધીનો ઉપરનો પાણી ભરાયેલો છે અને આ તસવીરો કઈ પહેલી વખતની નથી, દર વર્ષે સુરતના આ સણિયા ગામમાં આવી જ હાલત થાય છે અને એનો રસ્તો કે નિકાલ કદાચ સરકાર પાસે કે સુરત મહાનગરપાલિકા પાસે નહીં જશે, કારણ કે આગળ જે ખાડીઓ સિટીમાંથી પસાર થાય છે ત્યાં ખાડીઓની આજુબાજુ મોટા મોટા માર્કેટો, મોટી મોટી રિહાયશી બિલ્ડિંગો પણ બની ગઈ છે, પાણી નીકળવાનો રસ્તો જે સાંકડો થઈ ચૂક્યો છે. તો સ્વાભાવિકપણે પાણીને જે રસ્તો જોઈએ છે એ પાણીને રસ્તો નથી મળતો, એના કારણે આ જ્યાં એને રસ્તો મળે છે ત્યાં આવી રીતે સમંદર જેવું ભરાઈ ગયું છે. આપ જોઈ શકો છો લાંબુ સુધી નજર જાઓ ત્યાં સુધી આ પાણી જ પાણી છે, કેમ કે આમ જોવામાં તો ભલે તમને મોટી નદી કે સમંદર દરિયા જેવો લાગતું હશે પણ ખરેખર આ ખાડીનું પાણી છે એ કોઈ સમંદર કે દરિયો નથી, નદી નથી અને એ ખાડીનું પાણી જે છે અહીંયા આ ગામમાં ભરાઈ ગયું છે, નીચાણવાળા જે વિસ્તારો છે. તો આ તસવીરો સુરતના સણિયા ગામની છે જે સુરત મહાનગરપાલિકાની અંદર આવે છે. પણ સવાલ એ થાય છે કે આ સુરતનું આગળ ભવિષ્ય શું હશે, કારણ કે જે ખાડી છે કાયમી બંધ કરી શકાય નહીં અને દર ચોમાસામાં આ બધી પરિસ્થિતિ થાય છે, લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે તો એના કારણે સરકાર શું કરશે આ લોકો માટે, એક સવાલ ઊભો થઈ રહ્યો છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.
45 વાગ્યાનું આ પાણી છે, અંદાજે 8 ફીટ વરસાદ ગિરનારનો થઈ ગયો છે. બપોરનો વરસાદ ચાલુ છે, હજી પણ પાણી વધે એવી શક્યતા છે. આ કમાનને પાણી અડીને જાય એવી શક્યતા છે, એટલો વરસાદ અહીં અંધારેલો છે. ચાલુ વરસાદ છે.
સરસ, હવે ધક્કા મારજો, હવે ધક્કા મારજો. એ ગઈ ગઈ પૂરી પૂરી. હવે ધક્કા મારીને જ બહાર કાઢો એને. ઓ ભઈલા, ઓ ભઈલા, જરા કાગા જાજો, લાઈવ ચાલુ છે. તરે તરે ગાડી તરે, આખી પાણીમાં તરે. છોકરાઓ ધક્કો મારજો, ધક્કો, અને આમ ધક્કો મારજો, આમ આ બાજુ આમ ધક્કો મારો. ગાડી નીકળી જાય.
સુરતમાં કાકરાપાર ખાડી ઓવરફ્લો હોવાના કારણે કેવા હાલાત બન્યા છે અત્યારે અમે પહોંચ્યા છે સુરતના કુંભારિયા ગામમાં. કુંભારિયા ગામમાં આજે મોલ્લો છે, હું આપને તસવીરો જણાવી દઉં છું. આપ જોઈ શકો છો આ ખાડીનો જ પાણી છે અને આ ખાડીના પાણીમાં અહીંયા જે બનેલા ઘર છે કેવી રીતે ગરકાવ થઈ ગયા છે અને અહીં પણ દર વર્ષે આવી હાલત હોય છે. આ તમામ ઘરો દર વર્ષે આવી જ રીતે પાણીમાં ડૂબી જાય છે ને હવે ચાર દિવસથી જે વરસાદ પડી છે ને અને ખાડીઓમાં જે પાણી આવ્યું છે એના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને કુંભારિયા ગામમાં પણ આ રીતે તસવીરો જોવા મળી રહી છે. આ તમામ જે ઘર છે અહીંયા જે બનાવેલા છે તમામ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યો છે. આ તસવીરો પણ આપ જોઈ શકો છો. સાથે સાથે હું આપની બીજી તસવીરો જ બતાવી દઉં. આ રોડ છે જે છે આ રોડ કુંભારિયા ગામના અંદરમાં જ આવે છે. અહીં જે પાણી રોડ પર પણ ભરાયેલું છે. અહીંયા આપ જોશો તો પેલું ગાર્ડન છે, ગાર્ડન જેવું છે. ત્યાં રમવા માટે છોકરાઓ રમવા માટે વસ્તુઓ મૂકવામાં આવેલી છે. ત્યાં પણ આપ જોઈ શકો છો ચારે બાજુ પાણી ભરાણો છે અને અત્યારે અહીંથી આગળ થોડું ચાલીને હું આપને બતાવી દઉં કે ચારે બાજુ પાણી ભરાયો છે. અહીંયા ખાલી એક આ ઘરોની વાત નથી, અહીંયા આપ જોશો તો આ જે રહેશી વિસ્તારો છે, સર્કલ છે, અહીંયા પણ આ ચારે બાજુ પાણી ભરાયો છે. કેમ કે આ ખાડી છે અને ખાડીનો પાણી આ દર ચોમાસામાં વરસાદની સિઝનમાં આવું થઈને થતું હોય છે. અહીંયા આપ જોશો કે અહીંયા પણ ઘર છે જે પાછળના દ્રશ્યો છે. આ ઘર પાણીની ટાંકી દેખાઈ રહી છે, આ ચારે બાજુ પાણી ભરાઈ ચૂક્યો છે. દર વર્ષે કુંભારિયા ગામમાં પણ આવી જ પરિસ્થિતિ થાય છે અને આવી પરિસ્થિતિને કારણે અહીંયા જે રહેતા લોકો છે એમને તકલીફ વેઠવી પડે છે. અહીંયા આપ જોશો તો ફાયરની ટીમ ઊભી નજરે પડી રહી છે. આ ફાયર સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ છે, એ કદાચ કોઈ કારણસર ઊભા હશે પણ આપ જોશો તો ચારે બાજુ અહીં કુંભારિયા ગામમાં પણ પાણી નજરે પડી રહ્યું છે. અહીં જે રહેવાસી લોકો છે તે પાણીમાં રહેવા માટે મજબૂર છે, અથવા તો કહીએ કે આ જે ઘરમાં જે લોકો રહેતા હતા તે ક્યાંય તાળું મારીને બીજે શિફ્ટ થઈ ગયા છે. એ તસવીરો સુરતના કુંભારિયા ગામની છે. અહીંયા જે લોકો રહે છે એની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે. અહીં જે લોકો રહે છે એની સાથે આપણે વાત કરીશું. આપ અહીંયા જ રહો છો? અહીંયા જ રહો છો? શું નામ છે આપનું? મોહનભાઈ. મોહનભાઈ આ તકલીફ ક્યારથી રહે છે? દર વર્ષે 40-45 વર્ષથી. 40-45 વર્ષથી એમનો પરિવાર અહીંયા રહેતો આવ્યો છે. તે કહી રહ્યા છે કે આટલા વર્ષોની આ સમસ્યા છે અને વર્ષોની સમસ્યામાં અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે અને આ વિસ્તારનો વિકાસ થયો છે એવું નથી, વિકાસ થયો જ છે. મોટી મોટી બિલ્ડિંગો આ ગામમાં આવી ચૂકી છે. આપ જુઓ આ બિલ્ડિંગો મોટી મોટી બની ગઈ છે, બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલી છે, પણ જે સ્થાનિક રહેવાસી લોકો છે એમની હાલત આપ જોઈ શકો છો કે આટલા વર્ષોમાં 40-45 વર્ષ થઈ ગયા છે અને અહીં હાલત એન એજ બની રહી છે. જો કઈ રીતે અહીં પાણી ભરાયું છે, તાળા મારી લોકો ઘરેથી સુરત મહાનગરપાલિકા દ્વારા વેડ વરિયાવ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. 118 કરોડનો આ બ્રિજ છે અને અત્યારે છે ને આપ જોઈ શકો છો આ બ્રિજ બેસી ગયો છે. આ જોઈ શકો છો કઈ રીતે આ બ્રિજ બેસી ગયો છે, ખાડા પડી ગયા છે, આજે તિરાડો પડી ગઈ છે આખું બંને સાઈડ. એક સાઈડ નહીં, આના સિવાય એક સાથે રોડની આ બાજુ છે અને ડિવાઈડર બાજુ છે. બીજી સાઈડ આપ જોશો તો અહીં પણ આ ડિવાઈડર આખો તિરાડો પડી ગઈ છે. આ રોડમાં આપ જોઈ શકો છો આખો રોડ જે છે તિરાડો પડી ગઈ છે અને આ તિરાડો ભ્રષ્ટાચારની તિરાડો કહી શકાય છે. કારણ કે આ રોડ બન્યો થોડા દિવસ થયા હતા અને આનું ઉદ્ઘાટન થયું હતું, પબ્લિક માટે ખોલવામાં આવ્યું હતું અને હવે આ બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અમારી સાથે. ધર્મેશભાઈ આપ અહીંયા પહોંચ્યા છો, શું કેવું છે આને લઈને? એક તો 118 કરોડ રૂપિયાના ખર્ચે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, આખે આ વિસ્તારની તમામ જનતા જાણે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મોટા મોટા બિલ્ડર જૂથ જે છે એ બિલ્ડર જૂથના ફાયદા માટે માત્ર ને માત્ર બ્રિજ બનાવવામાં આવ્યો તો આખું સુરત આ વાત જાણે છે. બીજું 118 કરોડ રૂપિયાના ખર્ચે આજે બ્રિજ બન્યો
આ બ્રિજ બનાવવા સમયે આવડા મોટા કોન્ટ્રાક્ટ હોય ત્યારે મહાનગરપાલિકાએ પોતે એક નિયમ બનાવ્યો છે, પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, પ્રાઇવેટ એક વ્યક્તિને એના માટેનો 1% ચાર્જ આપી અને દેખરેખ માટે એમને પ્રોજેક્ટ માટે રાખવામાં આવે, એમને 1% ફી એટલે કે 1,18,00,000 રૂપિયા ફી એમને આપવામાં આવી. બીજું એક પાર્ટી હોય છે ટીપીએ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, એ ત્રીજી પાર્ટી ઇન્સ્પેક્શન કરે કે કામ બરાબર થાય છે કે નહીં, જે ડિઝાઇન બની છે ડિઝાઇન મુતાબિક કામ થાય છે કે નહીં. આ બે ને 1,18,00,000 રૂપિયા લેખે ફી ચૂકવવામાં આવે એટલે 2,36,00,000 રૂપિયાની આસપાસ એને ફી ચૂકવવામાં આવી. એમની જવાબદારી એ હોય છે બ્રિજ બરાબર બને છે કે નહીં, એમની દેખરેખ રાખવાની. અને બે ભારતીય જનતા પાર્ટીના મળતિયા છે, એમને પૈસા આપવા માટે પાછલી બારીથી પૈસા કેવી રીતે આપી શકાય એટલે ઓફિશિયલ એમને પૈસા આપવા માટેનું આયોજન છે. સુરત મહાનગરપાલિકા પાસે આનાથી નહીં સારા સક્ષમ અધિકારી છે, જેમની 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ફી હોય છે, પગાર હોય છે, અને છતાં પણ એમને કામ નહીં આપી અને પોતાના મળતિયાઓને આ કામ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનો નવું નજરાણું છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના નામે આટલા રૂપિયા ખર્ચી દે અને ખર્ચા પછી પરિણામ શું મળે, તો કે પરિણામ આવું મળે. મને એવું લાગે છે કે આપણું સુરત આવું સુરત ક્યારેય નહોતું, આપણું આવું ગુજરાત ક્યારેય નહોતું. એક તો ગુજરાતને કોઈની નજરે લાગી ગઈ લાગે છે અને ગુજરાત ઉપર કોઈ પનોતી સત્તામાં આવીને બેસી ગઈ એવું લાગે છે. લગભગ આ છેલ્લા 1-2 મહિનાની અંદર આ 5મો કે 6ઠો બ્રિજ છે અલગ અલગ જગ્યાએ. આની પહેલા તાપી નદી ઉપરનો એક બ્રિજ બેસી ગયો હતો અને આજે આ બ્રિજ આપણે નજીકમાં જોઈ રહ્યા છીએ. આ બ્રિજની હાલત છે, સુરતની જનતા હવે ગભરાઈ રહી છે. નવા જે બ્રિજો તાપી ઉપર બને પહેલા ધર્મેશભાઈ આનું ઉદઘાટન થયું છે, કેમ કે 1 મહિના પહેલા જેવો સમય થયો છે, મુખ્યમંત્રી શ્રીને હાથે લોકાર્પણ કરવાનું હતું પણ મુખ્યમંત્રી શ્રી આવ્યા નહીં અને વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. એક લોકાર્પણના નામે પાછા 1,00,000 રૂપિયા ખર્ચી નાખે પણ બ્રિજ સારો નહીં બનાવે, પોતાની પ્રસિદ્ધિ માટે 1,00,000 રૂપિયા ખર્ચી નાખશે પણ બ્રિજ સારો નહીં બનાવે, પોતાના માટે ઇનોવા સારી લાવશે, મોબાઈલ 1,50,000 રૂપિયાના લાવશે પણ સારો બ્રિજ નહીં બનાવે. જનતાને આ પૈસે જનતા માટે સારી સુવિધાઓ મળવી જોઈએ પણ એમાં ભારતીય જનતા પાર્ટીને રસ નથી. એમને તો રસ છે પોતાની પ્રસિદ્ધિ માટે, એમને રસ છે કે 9 વર્ષ બહુ સારા વ્યતીત થઈ ગયા પ્રધાનમંત્રીશ્રીના, તો આપણે હવે એમની ઉજવણી કરીએ. ગલીએ ગલીએ જઈને કહેશે હું ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારના ધારાસભ્ય એટલે કે મુકેશભાઈ પટેલને કહું છું, આ વિસ્તારના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાને કહું છું, આ વિસ્તારના કોર્પોરેટર રાજુભાઈને અને એની આખી આખી પેનલને કહું છું, જાવ અજીતભાઈને કહું છું, જાવ ગલીએ ગલીએ જઈને કયો અમે આવો બ્રિજ બનાવી દીધો છે, આ અમે દીધો, આની ઉજવણી કરીએ. અને આ વરિયાવની જનતાએ અહીંયા આવીને ઉજવણી કરવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું ભોરિંગડું અમે આની ઉજવણી કરીએ છીએ, આની જનતાએ એની ઉજવણી કરવી જોઈએ. પોતાના કોર્પોરેટરને, પોતાના ધારાસભ્યને, પોતાના સાંસદને પ્રભુભાઈ, પોતાના સાંસદ દર્શનાબેન ને અહીંયા બોલાવીને એમ કહું છું કે આવો અમારે તમારું સન્માન કરવું છે અને સન્માનના રૂપે એમને ખાહડાના બૂટ ચંપલના હાર પહેરાવા જોઈએ કે તમે અમારા પરસેવાની કમાણી 118 કરોડ રૂપિયા વેડફી નાખો છો, અમને આ બ્રિજ ઉપર હાલતા ચાલતા ડર લાગે છે, આમાં જઈશું ને ક્યાંક વચ્ચેનો બ્રિજ તૂટી જાય તો અમારા રામ રમી જાહે. આ એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એને સુરતની જનતાએ, ગુજરાતની જનતાએ બરોબર સમજવાની જરૂર છે. બિલકુલ ધર્મેશભાઈ, ભંડેરી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા છે, કેટલાક લોકો પણ અહીંયા ઉભા છે, આપ લોકો અહીંયા જ રહો છો ને, શું નામ છે આપ? મારું નામ યોગેશભાઈ દિયરા. યોગેશભાઈ, આ બ્રિજ તો બેસી ગયો છે, તિરાડો પડી ગઈ છે, શું કહેશો? હજી 1 મહિના પહેલા આનું ઓપનિંગ થયું છે પણ અત્યારે તો ઓલું કાર્પેટ ગોઠવું એ રીતના ગોઠવાઈ ગયો છે બ્રિજ એક બાજુ સાઈડમાં, આપણે કેમ કાર્પેટ ઓફિસની સાઈડમાં. હવે તો આ જોઈને તો ડર લાગે છે કે મારે રોજ અવર જવર કરવાની હોય આ બ્રિજ ઉપરથી, તો કેમ રોજ અવર જવર કરીએ? હવે આમાં તો કોણ શું કરી ગયું કઈ ખબર પડતી નથી. 118 કરોડનો ખર્ચો કર્યો એવું કે છે લોકો. હવે આ 118 કરોડ નું કઈ લાગતું નહીં, નકર તૂટે નહીં આવી રીતે 118 કરોડ વાપર્યા હોય તો. એટલે વાત સાચી છે, કહી રહ્યા છે કે 118 કરોડ વપરાયો તો કદાચ બેસી નહીં જાય. શું નામ છે? ધીરજભાઈ. પાણીનો નિકાલ થતો નથી તો અહીંયા છે ને ડાયરેક્ટ પિલ્લર જ બનાવો. અમે તો એમ કે કાઠી ઉતારીને અહીંયા ડાયરેક્ટ ઉતારો, પિલ્લર જ કર્યું, છતાં બી નહીં માને કે ભાઈ તમારું કામ નથી એ અમારું કામ છે. સીધો એમનો કામ આ બ્રિજ બેસી ગયો. હવે આ લોકો નું કામ જુઓ કે આ અમારું કામ છે એમ કે સીધો અમને જવાબ આપે કે અમારું કામ છે આ. ને સીધો જો અજીતભાઈ ને અત્યારે ક્યારનો ફોન કીધો છે? અજીતભાઈ હજુ આવ્યો નથી. કોર્પોરેટર અજીતભાઈ પટેલ જે એમ